Hello guys, myself Sanju Nilesh Nilkanth Vidyapeeth ni YouTube channel માં તમારું સ્વાગત કરું છું. આજના લેક્ચર માં છે આપણે સાંદ્રતાના એકમો એટલે કે ધ કોન્સન્ટ્રેશન ટર્મ્સ જોવાની છે. અને આપણો આ જે ચેપ્ટર બેઝિક ચેપ્ટર છે, પહેલો ચેપ્ટર અત્યાર સુધી તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર? ધ કોન્સન્ટ્રેશન ટર્મ્સ તમારે 12 સાયન્સ માં પણ આવશે, બરાબર? અને આને રિલેટેડ એક પ્રશ્ન કોઈ પણ એક્ઝામ ની અંદર પૂછવો પડે. હું કોમ્પિટિટિવ ની વાત કરું છું, એક નહીં, હું તો 3-4 પૂછી લેવા છે. એટલે કે આના વગર છે પેપર આવતું નથી, આ ટોપિક વગર છે પેપર છે આવતું નથી. સાચી વાત છે. સાંદ્રતાના એકમો કયા કયા છે, પછી સાંદ્રતા એટલે શું એની સમજણ લેવાની છે પહેલા, બરાબર છે? પછી એને અનુલક્ષીને સાંદ્રતાને કયા કયા વિભાગની અંદર, કયા કયા ક્ષેત્રની અંદર કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એની સમજણ લેવાની છે. અને આ બધી માહિતીઓ છે કે આપણે આજના ટોપિકમાં સમજવાની છે. અને આ ટોપિકને છે આપણે એક અથવા તો બે લેક્ચર સુધી, બરાબર? કારણ કે એક લેક્ચરમાં બધા ટર્મ સમજાવવાના નથી, અમુક બહુ જ અગત્યના ટર્મ્સ છે, એટલે કે બહુ જ અગત્યના એકમો છે જેમાં સાંદ્રતાનું માપન થતું હોય છે. તો એવા બધા એકમો છે એને આપણે છેલ્લે રાખીશું. શરૂઆતમાં છે ઇઝી મેથડથી છે એમાં પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, અથવા તો એ એકમ સાથે સંકળાયેલી ગણતરીઓ છે એ કેવી રીતે કરવી, આવી બધી માહિતી છે આજે આપણે જોઈશું. એટલે બેઝિકમાં જે બેઝિક લેક્ચર છે આપણે બનાવવાના છે, બરાબર? તો પહેલી વાત કે સાંદ્રતા એટલે શું. સાંદ્રતા એટલે કઈ નહીં, પણ જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે તો એ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ તરીકે તમે જે જથ્થો ઉમેરો છો એ જથ્થાનું પ્રમાણ, બરાબર? કે કેટલા પ્રમાણમાં એ જથ્થો ઉમેરી રહ્યો છે, એટલે એકમ દળ દીઠ અથવા તો એકમ કદ દીઠ રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને સાંદ્રતા કહેવામાં આવે છે. સામાન્ય રીતે એકમ દળ દીઠ અથવા એકમ કદ દીઠ રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને સાંદ્રતા કહેવામાં આવે છે. પહેલી વાત કે એકમ દળ દીઠ અથવા તો એકમ કદ દીઠ તમારી પાસે જે દ્રાવક પદાર્થ છે એનું કદ આપેલું હોય, અને બની શકે કે
ક્યારે કોઈ એવા એકમો છે એમાં દ્રાવક પદાર્થ છે એનો હકીકતમાં તમને દળ આપેલો હોય, બરાબર છે? તો આ સાંદ્રતાની વ્યાખ્યા છે. હવે સાંદ્રતા સાથે સંકળાયેલા જુદા જુદા એકમો છે, યુનિટ્સ છે, એની વાત કરીએ તો પહેલા એને નોટ કરી લઈએ કે કયા કયા સાંદ્રતાના એકમો આપણી પાસે છે, અથવા તો જ્યારે આપણે દ્રાવણોની સાંદ્રતા છે એનું માપન કરવાનું હોય છે તો આપણી પાસે છે એ કયા કયા પ્રકારે છે એકમો આપણી પાસે હોય જેમાં આપણે છે એ માપન કરીએ છીએ, પછી કયા કયા ક્ષેત્રોની અંદર છે એ કયા કયા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે જેની માહિતી પણ આપણે લેવાની છે. એટલે આ ટોપિક છે એ સૌથી અગત્યનો ટોપિક છે, અને આ ટોપિક છે એ બહુ જ સારી રીતે તમારે કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા તમારી સામે જે પ્રેઝન્ટ કરવામાં આવે એ કમ્પ્લીટ થયા બાદ તમારે સીધી એનસીઆરટીની ટેક્સ્ટ જોવાની છે, અને તેમાંથી આ એકમને છે એ પરિપૂર્ણ કરી દેવાનો છે, એટલે કોઈ ડિફિકલ્ટી ન ઉત્પન્ન થાય. અને આની પછીનો લેક્ચર આપણે જેટલા સાંદ્રતાના એકમો ચલાવશું એને અનુલક્ષીને એની સાથે સંકળાયેલા એક્ઝામ્પલ અથવા તો પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ કરતા જશું, એટલે તમને આઈ થિંક આઈડિયા આવે કે પ્રોબ્લેમ કેવી રીતે અથવા તો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, બરાબર છે? ઓકે, ધ્યાન રાખજો. તો પહેલી વાત કરીશું સાંદ્રતાના એકમો છે નીચે પ્રમાણે છે. સાંદ્રતાની અભિવ્યક્તિ નીચે પ્રમાણે કરી શકાય. બીજી વાત કરીએ તો મૂળ અંશ, બરાબર. ત્રીજો એકમ છે દળ કદથી ટકા, જેને કહેવામાં આવે છે વેઇટ by volume in percentage. મોલ અંશને છે એ ઝેટા વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે? અને ઝેટા એટલે x ને બોલીએ, બરાબર છે? ચાલ નંબર 4 ઉપર લઈશું આપણે કદ, કદથી કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. પછી છે મોલા લેટ, જે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. પછી છે પાર્ટસ પર મિલિયન, પીપી. બરાબર.
પછી વાત કરવાની છે પીપીએમ પછી આપણે વાત કરીશું ફોર્મમાં લે તો આ બધા જે છે એ સાંદ્રતાના એકમો છે આ બધાને ગસ કોન્સન્ટ્રેશન ટર્મ્સ કહેવામાં આવે છે અને આ બધા એકમો છે એ જુદા જુદા ક્ષેત્રોમાં છે એ સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે હજી એકવાર રિપીટ કરીશ કે સાંદ્રતાની ડેફિનેશન એકવાર સમજી જશો પરફેક્ટ ધેન આ એકમો સાથે સંકળાયેલા ફોર્મ્યુલાસ છે તેના યુઝિસ છે એ સારી રીતે તમે સમજી શકો એટલે ધ્યાન અહીંયા હું ડેફિનેશન છે એ રિપીટ કરું છું કે એકમ દળ દીઠ અથવા તો કદ દીઠ રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થા ધ્યાન સાંદ્રતા એટલે શું એકમ દળ દીઠ એટલે પર એની હાજરી અથવા તો જેમાં છે એની હાજરી સૂચવે છે એટલે એને હંમેશા છે છેદમાં બરાબર એકમ દળ અથવા તો કદ અથવા તો એમ બોલીશ બરાબર ત્યાં દ્રાવણ અથવા તો દ્રાવક છે એ હોય શકે બરાબર છે એકમ કદ દીઠ અથવા તો દળ દીઠ રહેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને દ્રાવ્ય પદાર્થના જથ્થાને યાદ કરો આપણે સેમા મેઝર કરીએ છીએ મોલમાં યાદ છે ને ઓકે તો મોલ અથવા તો શું કહેશું દળ કારણ કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો અથવા તો પદાર્થનો જથ્થો હકીકતમાં દળ દળ છે ધરાવે છે અને વાત કરી હતી એ પ્રમાણે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને શું કહેવામાં આવે છે ખ્યાલ છે ને બધી ઓકે સો સાંદ્રતાના એકમમાં મોલ અથવા તો પદાર્થનો જથ્થો રહેલો હોય છે હવે તમને જો ટકાવારી મેળવવાની કે તો એને ગુણ્યા 100 કરી દેવાનું સાંદ્રતા માટે મેઝરિંગ યુનિટ તમારી પાસે શું છે કે ભાઈ દળ દળ થી ટકાવારી તો સાંદ્રતાના એકમ તરીકે અહીંયા તમે લખશો દળ દળ થી ટકાવારી બીજી વાત અને ટકાવારી માટે ગુણ્યા 100 કરવાનું છે પદાર્થનો જથ્થો છે એ દળ દળ થી કીધું છે તો દ્રાવ્ય પદાર્થનો દળ હશે અને નીચે દ્રાવણનું પણ શું આપેલું છે એક એક્ઝામ્પલ જોઈએ અથવા તો એક થિયરી જોઈએ દળ દળ થી ટકાવવાની તો વધારે ખ્યાલ આવશે તમને તમને કહેવામાં આવે કે તમારી પણ છે દળ દળ થી ટકાવવાની છે તો દળ દળ થી ટકાવવાની છે એને એક્સપ્રેસ કરવા માટે વજન વજન થી ટકાવવાની બરાબર દ્રાવ્ય પદાર્થનું પદાર્થનું દળ ભાંગ્યા દ્રાવણનું દળ બરાબર છે ગુણ્યા 100 તો જો તો કઈ ચેન્જીસ નથી તમે જે તમને જે વાત કરી છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી તમારી પાસે જે સાંદ્રતા છે એ કઈ છે દળ દળ થી ટકાવારી ધેટ મીન્સ દળ દળ થી ટકાવારી ફોર્મ્યુલા શું થયો દળ દળ થી ટકાવારી બરાબર બરાબર મોલ અથવા તો પદાર્થનો જથ્થો તો અહીંયા તમને પદાર્થનો જથ્થો છે એ દળમાં આવ્યો છે જો મોલમાં આવ્યો હોય તો ત્યારે જે એકમ સાથે સંકળાયેલું મોલારિટી છે બરાબર છે મોલારિટી છે આ એકમો છે એને સાથે સંકળાયેલા છે ત્યારે મોલ છે એનો ઉપયોગ કરવામાં આવશે અહીંયા તમને દળ કીધું છે એટલે તમારે બધા દ્રાવ્ય પદાર્થ દળ છે એનો ઉપયોગ કરવાનો છે બીજી વાત દ્રાવણ પણ છે
હવે તમને એવું લાગશે કે ભાઈ મારી પાસે છે એ NaCl નું દ્રાવણ છે તો એ 1 લિટર નું છે, તો સાહેબ દ્રાવણ છે તો એને તો આપણે કદમાં ન માપવું જોઈએ. જો સાંભળો, તમે આગળના ધોરણમાં છે, એ દ્રાવણો સાથે અથવા તો દ્રાવણ આખું ચેપ્ટર ભણવાના છો, એમાં માત્ર પ્રવાહી પ્રવાહી તે દ્રાવણ હોય એવું જરૂરી નથી. દ્રાવણો છે એના 9 ટાઈપ્સ છે, બરાબર છે? 9 પ્રકારના દ્રાવણો છે એ મુખ્યત્વે બને છે, જેમાં ઘન દ્રાવણ પણ બનતું હોય છે. યાદ રાખો, તો દ્રાવણ છે એનું દળ પણ હોય છે, બરાબર છે? આ બંને લિક્વિડ જ તે હોય એવું જરૂરી નથી, આ માન્યતા છે માત્ર તમારી, કારણ કે આગળના સિલેબસમાં તમે આ બધી જ વસ્તુ છે એનો અભ્યાસ કરવાના છો, બરાબર છે? બટ આપણે છે એ માત્ર અહીંયા સાંદ્રતાની ટકાવારી સુધી છે જવાનું છે, બરાબર છે? કારણ કે આ જે ટોપિક છે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, અને આ ટોપિકને છે હજી એક વાર કહું છું કે બહુ જ સારી રીતે સરસ મજાનો છે એ પૂરો કરવાનો છે, અને એક્સરસાઇઝ સાથે પૂરો કરવાનો છે જેથી કરીને કોઈ ડિફિકલ્ટી રહે નહીં. દળ દળથી ટકાવારી દ્રાવ્ય પદાર્થ, હવે ઉપર જે પદાર્થ ઉમેરો છો તમે દ્રાવણમાં એને જ ફરજિયાત ઉમેરવાનો છે અથવા તળાવવાનો છે, કારણ કે તમે શું કીધું એકમ પદ દીઠ અથવા તો દળ દીઠ, તો એ એકમ પદ દીઠ અથવા તો દળ દીઠ આ શેના માટે છે? દ્રાવક અથવા તો દ્રાવક અથવા દ્રાવક અને આ જે ઘટક છે એ દ્રાવ્ય પદાર્થ માટે છે. એટલે ડેફિનેશન પરફેક્ટ સમજવી જરૂરી છે. જો પૂરેપૂરી ક્લિયર નહીં હોય તો આ એકમો છે એમાં ક્યાંક મિસ્ટેક કરી શકો. એટલે પહેલી વાત કે દળ દળથી ટકાવારી છે એ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે, તો ભાઈ જ્યારે દ્રાવ્ય પદાર્થ છે એનું પણ દળ આપેલું હોય અને દ્રાવણ છે એનું પણ દળ આપેલું હોય. ત્યાં જો દ્રાવ્ય અને દ્રાવણ બંને છે એ દળમાં આપેલા હોય તમને ત્યારે છે આ સાંદ્રતાના એકમનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વજન વજનથી ટકાવારી. ઘણી વાર છે એ ઔદ્યોગિક ક્ષેત્રે અથવા કોઈ એવી પ્રોડક્ટ તમે ખરીદશો અને એના પેકેજ પર જે સિમ્બોલ છે અથવા તો રીડિંગ કરવાનો ટ્રાય કરશો અથવા તો જે પેકેજની ઉપર લખાણ છે ઘણું બધું આવતું હોય છે, એમાં જો કોઈ કેમિકલ કમ્પાઉન્ડ છે તો એ પદાર્થને છે એ સારી રીતે અથવા તો એ પેકેજને સારી રીતે જોશો તો તમને આવો આમાંથી કોઈ અથવા તો આ એકમ છે એ જોવા મળશે, બરાબર છે? જેમાં શું હશે દ્રાવ્ય પદાર્થ પણ દ્રાવ્ય પદાર્થનું પણ દળ આપેલું છે અને દ્રાવણનું પણ દળ આપેલું છે, બરાબર છે? હવે તમને કંઈક ક્વેશ્ચન કંઈક પૂછવામાં આવે તો શું કહે તમને કહેવામાં શું આવે છે કે એક ગ્લુકોઝ
बनता द्रावण में वजन दौड़ दौड़ थी टका आती मेरे अने अहीं नोट करीने पूछे द्रावक नो दर बराबर सो ग्राम छे तमारे पास द्रावक छे केटलो आपेलो छे तमने 100 एक पात्र में ग्लूकोज छे ने ओगाळवानो छे तो ग्लूकोज छे ई द्रावी पदार्थ छे ने 10 ग्राम ओगाळवानो छे हवे तमने कीधुं छे के द्रावण जे बनाववामां आवे छे 10 ग्राम ग्लूकोज ओगाळीने एनी टकावारी शुं थशे वजन वजन थी टकावारी शुं થશે એટલે ग्लूकोज छे એનું પણ દળ આપ્યું છે તમને અને દ્રાવણનું દળ પહેલા તમારે મેળવવું પડે કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા શું છે દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા દ્રાવણનું દળ તો દ્રાવણનું દળ તો આપણી પાસે છે જ નહીં કારણ કે આપણને આપ્યું જ નથી બટ સાચી અને સીધી રીતે સમજાવું તો તમને ખ્યાલ છે કે દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક પદાર્થ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે જે રચે છે અથવા તો એ બંને થઈને જે બને છે એને આપણે દ્રાવણ કહીએ છીએ અહીંયા એક ફોર્મ્યુલા છે કે તમે સાદી અને સિમ્પલ રીતે એપ્લાય કરશો કે તમારી પાસે શું છે દ્રાવી પદાર્થ દ્રાવી પદાર્થ નું દળ વત્તા દ્રાવક નું દળ is equal to દ્રાવણ નું દળ તો આ જે છે એ બેઝિક માહિતી છે બરાબર છે દ્રાવ્ય પદાર્થ નું દળ ને શું કહું છું W1 અને આને કહું છું W2 તો આ શું મળશે W બરાબર છે ઓકે હવે મુદ્દાની વાત કરીએ તો દ્રાવકનું દળ તમને આપેલું છે W2 શું છે 100 ગ્રામ દ્રાવ્ય પદાર્થ કેટલો આવ્યો છે 10 ગ્રામ તો દ્રાવણ છે એનું દળ કેટલું થઈ જશે W1 W2 સો W બરાબર દ્રાવ્ય પદાર્થ છે એ કેટલો છે 10 ગ્રામ અને દ્રાવક છે એ 100 ગ્રામ અને દ્રાવણ 110 ગ્રામ બરાબર હવે વાત કરીએ સાંદ્રતાની તો વજન વજનથી ટકાવારી બરાબર ફોર્મ્યુલા શું છે દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા દ્રાવણ છે એનું દળ ગુણ્યા ટકાવારીના 100 હવે દ્રાવણ છે 110 ગ્રામ આપણી પાસે છે દ્રાવ્ય છે એ 10 ગ્રામ છે 10 ભાગ્યા 100 ગુણ્યા 100 ધેન ધીસ ઇઝ કેન્સલ તો 10% વજનથી ટકાવારી છે એ મળે છે અહીંયા સમજવા જેવી બાબત
જે તમને કંઈ પણ આપ્યું હોય બરાબર સાંદ્રતાના એકમ તરીકે તમને કંઈ પણ મેળવવાનું કે પણ અહીંયા ક્વેશ્ચન કે કેવો હતો કે તમારી પાસે દ્રાવ્ય પદાર્થનું દળ હતું અને વજન વજન કેટલા કાવારી માંગ્યું છે અને બાજુમાં નોટ પર કીધું છે કે તમારે દ્રાવક છે એ 100 ગ્રામ લેવાનો છે એટલે 100 ગ્રામ દ્રાવક છે બરાબર દ્રાવકનું દળ તમને આપી દીધું છે 100 ગ્રામ બરાબર જો ટકાવારી એ ગણતરી કરતા હો તમે અને તમને કોઈ આવી નોટ આપી હોય ને બરાબર આવું નોટ આપવામાં આવે ને અને તમને સીધું કહેવામાં આવે કે 10 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે એક પાત્રમાં તો તે દ્રાવણની દળ દળથી ટકાવારી મેળવો તો ત્યારે એસ પર થી ટકાવારી તમારે જે દળ છે દ્રાવણ ઈ 100% એ 100 ગ્રામ નમૂનો છે એ લઈ લેવાનો છે બરાબર છે અને ઈ 100 ગ્રામમાં ઈ 100 ગ્રામ નમૂનામાં આ જે 10 ગ્રામ છે એ આવી જશે કારણ કે એસ પર થી ટકાવારી તમે શું સમજો છો કે તમને દ્રાવક પદાર્થ આપેલો નથી અને તમને કીધું છે કે ટકાવારી પ્રમાણે 10 ગ્રામ ગ્લુકોઝ છે એ ઓગાળવાનો છે તો ત્યારે બહુ અગત્યની વાત છે સમજો કે તમને શું કીધું છે 10 ગ્રામ ગ્લુકોઝનું દ્રાવણ બનાવવાનું છે અને દ્રાવક પદાર્થ અહીંયા નોટ કરીને આપી દીધું છે જો નોટ કરીને આપવામાં ન આવે તો કંઈ કહેવામાં ન આવે તો તમારે દ્રાવણ છે એ 100 ગ્રામ લેવાનું છે 100 ગ્રામનો નમૂનો છે એવું તમારે ધારી લેવાનું થશે બીકોઝ આવી માહિતી છે કે તમને અટકાવવા માટે આપી છે કે તમે આ નહીં અને 100% વાળી આપી છે એટલે હું સાહેબ 100 ગ્રામ લઈ લઉં તો એ ચાલે નહીં કારણ કે તમારે શું લેવાનું છે 100 ગ્રામ તો દ્રાવકનું દળ જ લેવાનું છે અને દ્રાવણ બનશે એ કેટલું બનશે 110 ગ્રામ 110 ગ્રામ છે દ્રાવકનું દ્રાવણનું દળ થઈ ગયું હવે તમે છે એ સાંદ્રતાની ફોર્મ્યુલા છે એને એપ્લાય કરી શકો છો પહેલા ક્વેશ્ચન સમજવાનો ધેન સોલ્યુશન તરફ જવાનો સો આ છે એ સાંદ્રતાનો પ્રથમ એકમ દળ દળથી ટકાવારી બરાબર છે તો આ જ પ્રમાણે છે કે આપણે બીજા સાંદ્રતાના એકમો છે કે ભાઈ મોલ અંશ છે વજન વજન કદથી ટકાવારી છે કદ કદથી ટકાવારી છે તો એ સાંદ્રતાના એકમો છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે કઈ જગ્યાએ થાય છે એની બેઝિક માહિતી શું છે આ બધી બાબતો છે એને સમજવાની છે બટ અહીંયા સુધી છે આજના લેક્ચર પછી આપણે રાખીશું એટલે સુધીનું છે તમારે સ્ક્રીનશોટ લેવાનો છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે 2-3 સાંદ્રતાના એકમો જોઈશું પ્લસ તેની સાથે સંકળાયેલા એક્ઝામ્પલ પણ જોઈશું અને જો કોઈ કોમ્પિટિટિવ સાથે સંકળાયેલો પ્રોબ્લેમ હશે તો એને પણ આપણે સોલ્વ કરતા રહીશું એટલે સુધી છે આપણે આજે રાખીશું અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ લેક્ચરમાં પાછા જલ્દી મળશું આભાર ધન્યવાદ